સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સુખડ ગામે વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માતમાં મોત થયું હોવાની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતક પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ કરી હતી. તો પોલીસને અકસ્માત થયો હોવાનું ઘરે ના ઉતરતા ઊંડાણપૂર્વક તપાસ કરતા માત્ર 10 જ દિવસમાં પત્ની, પ્રેમી અને પ્રેમીના ડ્રાઈવર દ્વારા હત્યા થઈ હોવાનો ભેદ ઉકેલ્યો. તો ગણતરીના દિવસોમાં જ માત્ર પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી જેલ ભેગા કર્યા. પ્રાંતિજના સુખડ ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરથી અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હોવાની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 29/1/2020 રોજ મૃતક પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર કાંતિલાલ ચાવડાના પત્ની નિશાબેન દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો પ્રાંતિજ પોલીસ પણ અકસ્માતમાં સમાચાર મળતા પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત તથા તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, જેમાં દોડી આવેલ પીઆઈ તથા પોલીસ કોન્સ્ટેબલોને પણ પ્રથમ નજરે અકસ્માત થયેલ નહીં જણાતા અને અકસ્માતની વાત ઘરે ના ઉતરતા આ અંગેની જાણ ડીવાયએસપી સૂર્યવંશીને કરી હતી અને સાબરકાંઠા એસપી ચૈતન્ય રવિન્દ્ર માંડલિક સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો ડોગ સ્ક્વોડ એફએસએલ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તો પ્રાંતિજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને તે સમયે મૃતક પોલીસ કોન્સ્ટેબલના પત્ની નિશાબેનની ફરિયાદના આધારે અજાણ્યા વાહનની ટક્કરથી મોત અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તો સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર માંડલિક તથા લવિના સિન્હા તથા ડીવાયએસપી સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત તથા સબ ઇન્સ્પેક્ટર બીડી રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જેમાં કિરીટસિંહ, મોહનસિંહ, દીપકસિંહ, જગદીશભાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. ૩૧/૨૦૨૦ના રોજે અશ્વિન કાંતિલાલ ચાવડા જે પોલીસ કોન્સ્ટેબલ છે અમદાવાદ સિટીનો, એની બોડી સુખડ ગામના સીમમાં મળી હતી. એર બાદ એમની વાઇફ નિશાબેન ચાવડા એમને ફેટલ એક્સિડન્ટની જાહેરાત આપી હતી. પણ એ શરૂઆતથી જ અમને ડાઉટફુલ લાગતા એને ડિટેલ તપાસ કરી. ડિટેલ તપાસમાં એવું આવ્યું કે એમની વાઇફ પોતે જ અને એમનો જે પ્રેમી હતો એ બંને મળીને અને એના ડ્રાઈવર સાથે એમને પ્રેમરૂપમાં અર્ચનરૂપ હોતો હોય એમને સુખડ ગામના સીમ સેન્ટ્રો ગાડીમાં લાવી અને એમનું ગાડી ચડાવી દઈ, ગળો ટોપું દઈ મર્ડર કરી નાખ્યું છે. અને આજ રોજ એમના જે નિશાબેન છે, મનીષ પરમાર છે એમનો ડ્રાઈવર, એ ત્રણેયને અટક કરી જે ગુનો છે એમને પર્દાફાશ કર્યું છે. આરોપીની ઓળખ કઈ રીતે થઈ? આરોપીને જે ચેક કર્યું, ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કર્યું એમના વાઇફનું, અને જે એમની હિલચાલ પહેલાથી જ શંકાસ્પદ લાગતી હતી એને જે ચેક કર્યું એના પછી અને મોબાઈલ ડિટેલ્સના આધારે ગુનાનો પર્દાફાશ થયો છે. કારણ શું હતું? એ બંને પ્રેમ, બંનેનો પ્રેમ સંબંધ હતો, નિશાબેન અને મનીષભાઈ એમનો પ્રેમ સંબંધ હતો, અને એમના પ્રેમ સંબંધમાં એ અશ્વિનભાઈ અર્ચનરૂપ થતા હતા એ માટે એમનું મર્ડર કરવામાં આવ્યું છે. અને ટેકનોલોજી તથા મોબાઈલ ફોન રેકોર્ડ સહિતની તપાસના આધારે મરણ જનાર પોલીસ કોન્સ્ટેબલના પત્ની નિશાબેનને મનીષભાઈ અમૃતભાઈ મોરારમાં પરમારની સાથે પ્રેમ હોય અને તેમના પ્રેમ સંબંધમાં અડચણરૂપ થતા હોય, જેથી નિશાબેન તથા તેમનો પ્રેમી મનીષભાઈ તથા મનીષભાઈનો ડ્રાઈવર નિલેશ દ્વારા નિશાબેનના પતિનું કાસર કાઢવાનું નક્કી કરી ષડયંત્રની રચના કરી ષડયંત્રને અંજામ આપ્યો હતો. અને તારીખ 28/1/2020 રાત્રિના સમય ત્રણેય જણા દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી પ્રેમી મનીષભાઈની સેન્ટ્રો ગાડી GJ01KW3230માં અમદાવાદથી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં લઈને આવી ઘરે ટૂંપો દઈ નીચે પાડી મોઢાના તથા શરીરના ભાગે પ્રેમી મનીષભાઈએ ગાડી ચડાવી દઈ મોત નિપજ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા ટેકનિકલ અને મોબાઈલ અને પત્ની તથા પ્રેમી તથા ડ્રાઈવરની કડક પૂછપરછ કરતા ત્રણેય જણાએ ગુનો કબૂલ કરી દેતા પ્રાંતિજ પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી પત્ની નિશાબેન, પ્રેમી મનીષભાઈ તથા ડ્રાઈવર નિલેશભાઈ સહિત ગુનામાં વાપરેલ સેન્ટ્રો કાર સહિત
કબજે કરી ત્રણેય આરોપીઓને સરિયાગંઠા કરી દીધા છે. સૈયદ સોએબ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.